नमस्ते, जय श्री कृष्ण। ज्ञानपथ विद्यालय, धोरण बे, विषय सामान्य ज्ञान। पाठ आपणे केटलामां चालू करशी? आठ। चलो, पाठनुं नाम छे घरना प्रकारो। तो आपणे बधाए पहेला शुं काढवुं पड़शे? सामान्य ज्ञान। एमां पाठ नंबर 8। चलो, पाठ नंबर 8 मळ्यो बधाने। पाना नंबर 18 ઉપર શું નામ છે વાંચો જોઈએ। વાત આવડે છે ને બધાયને? ઘરના પ્રકારો। તો તમે બધાય શેમાં રહ્યો છો? ઘરમાં શેમાં રહીએ છીએ? ઘરમાં કોઈ એક માળના ઘરમાં રહેતું હોય, કોઈ બે માળના, અથવા તો કેટલાય એકથી વધારે, બેથી વધારે, ત્રણ માળના, ચાર માળના, પાંચ માળના, આને શું કહેવાય? બિલ્ડિંગ। પછી કોઈ નાની એવી ઝૂંપડીમાં પણ રહેતા હોય, કોઈ કાચબા જેવા આકારમાં ઈગલુ, એટલે કે ઈગલુ, એને શું કહેવાય? ઈગલુ, એમાં પણ રહેતા હોય। કોઈ પણ વ્યક્તિ છે એ જંગલમાં રહેતા હોય, તો એ વરસાદ અથવા તો જંગલી પ્રાણીઓથી બચવા માટે ઝાડ હોય ને, એ ઝાડ ઉપર લાકડાના મકાન બાંધી અને એમાં પણ રહેતા હોય છે। તો આ બધાય શું છે? જુદા જુદા પ્રકારના ઘર। આપણે જેમાં રહીએ છીએ એ ઘર શેનું બનેલું હોય છે? તો કે સિમેન્ટ, કાંકરી, રેતી અને લોખંડ, આ બધી વસ્તુઓથી આપણે મકાન છે એ બનાવીએ છીએ। તો ચાલો, આજે આપણે એવા સરસ મજાના ઘણા બધા ઘરના પ્રકાર વિશે ભણવાનું છે। ચાલો આપણે પહેલા વાંચશી। ઘર આપણી એક મહત્વની જરૂરિયાત છે। ઘર ઠંડી, ગરમી, પવન અને વરસાદથી આપણું રક્ષણ કરે છે। તે જંગલી પ્રાણીઓથી પણ આપણને બચાવે છે। મોટા ભાગે લોકો મકાનમાં રહે છે, પરંતુ દરેક માટે એક સરખું ઘર શક્ય હોતું નથી। જુદા જુદા લોકો જુદા જુદા પ્રકારના ઘરોમાં રહે છે। ઘર બનાવવા માટે ઈંટો, રેતી, સિમેન્ટ, ચૂનો, લાકડું, માટી, પથ્થર, લોખંડ, સ્ટીલ વગેરે વસ્તુઓ વપરાય છે। જો શું કીધું છે? તો કે ઘર છે એ એક આપણી ખૂબ જ મહત્વની જરૂરિયાત છે। જો તમે ઘર છે એટલે કોઈ પણ ઋતુ હોય, ચોમાસુ, શિયાળો કે ઉનાળો, તો એનાથી આપણે રક્ષણ મેળવી શકીએ છીએ। ચોમાસામાં શું હોય? તો કે વરસાદ હોય। શિયાળામાં શું હોય? ખૂબ જ ઠંડી હોય। અને ઉનાળામાં શું હોય? ખૂબ જ ગરમી હોય અને પવન પણ હોય। તો આ બધી વસ્તુથી બચવા માટે આપણે શું કરીએ છીએ? ઘરમાં રહીએ છીએ, અથવા તો જંગલમાં કોઈ પણ રહેતા હોય તો જંગલી પ્રાણી હોય, જંગલમાં હોય ને, જંગલમાં શું હોય? જંગલી પ્રાણી। તો એનાથી બચવા માટે પણ લોકો છે એ આવા નાના નાના ઝૂંપડા બનાવી અને એમાં રહે છે, જેને ઘર જ કહેવાય। હવે મોટાભાગના લોકો છે એ શેમાં રહે છે? મકાનમાં। પરંતુ દરેક માટે એક સરખું ઘર હોતું નથી, શું હોય છે?
बधाई व्यक्ति एक सरखा होता नथी, कोई पैसा वाला होय कोई गरीब होय, तो ए रीते पोतानी सगवड़ प्रमाणे घर छे ई बनावे। जो पैसा होय तो ए लोको सीमेंट वाला मकान बनावे, अने जेनी पासे पैसा न होय ई शू करे तो के घासनी झूपड़ी बनावे अथवा तो पतरानी एवी नानी एवी झूपड़ी बांधी अने तेमा रहता होय छे। तमे बधाए जोया जसे मजूरिया जे होय छे एने जो पैसा होय छे नथी होता तो ए सेमा रहता होय छे झूपड़ीमां, नानी नानी झूपड़ी तंबू बांधी अने एमां रहे छे। अने आपणे सेमा रहीए छीए तो कि एक माळना मकानमां अथवा तो बे माळना मकानमां, अने आपणा करता पण पैसा वाला होय छे ए सेमा रहता होय छे तो कि मोटी मोटी बंगलामां अथवा तो मोटा मोटा इमारतोमां रहता होय छे। तो बधाय माटे एक सरखुं मकान होतुं नथी, बधाने एक सरखुं घर होय छे न होय, बधाय जुदा जुदा लोको माटे जुदा जुदा प्रकारना घरो होय छे। हवे घर बनावा माटे शुं शुं वपरातुं हतुं जोवो जोईए तो के रेती, ईंटो, सीमेंट, चूनो, लाकड़ू, माटी, पत्थर, लोखंड अने स्टील, आ बधी वस्तुओ घर बनावा माटे वपराय छे। तमने परीक्षामां एम पूछवामां आवे कि घर बनावा माटे कई कई वस्तु वपराय छे, तो तमने याद रहेशे आपणे घर बनावेलू छे तो ए कई कई वस्तुथी बनावेलू छे, ईंटो, रेती, सीमेंट, चूनो, लाकड़ू, माटी, पत्थर, लोखंड अने स्टील। ચાલો હવે આપણે ઘરના જુદા જુદા પ્રકાર વિશે ભણશી। ચાલો જોવો આ શું છે તો કે ઝૂંપડી છે। શેની ઝૂંપડી છે તો કે ઘાસની। ઘાસની ઝૂંપડીમાં કોણ રહે છે તો કે કેટલાક ગરીબ લોકો હોય છે જેની પાસે ખાવા માટે પણ માન માન પૈસા હોય છે। એવા લોકો સેમાં રહેતા હોય છે તો કે આવી નાની નાની ઝૂંપડીમાં, ઘાસની ઝૂંપડી બનાવી અને એમાં રહેતા હોય છે। તો પહેલો પ્રકાર કયો થયો ઘરનો? ઝૂંપડી। ચાલો ત્યાર પછી આપણે બીજો પ્રકાર જોઈએ। ચાલો ત્યાર પછી જુઓ આ શું છે તો કે સાદા મકાન, સાદા ઘર છે। બીજો પ્રકાર શેનો આવે છે? સાદા ઘરનો। તો કે સાદા ઘરમાં કોણ રહેતા હોય તો કે ગામડામાં જે લોકો રહેતા હોય ને એસેમાં રહેતા હોય છે આવા સાદા ઘરમાં। ગામડાના કેટલાક લોકો છે એ શેમાં રહે છે? સાદા ઘરમાં। તો ચાલો બીજો પ્રકાર કયો થયો? સાદા ઘર। પેલો કયો હતો? ઝૂંપડી। બીજો કયો થયો? સાદા ઘર। ચાલો હવે આપણે ત્રીજો જોઈએ। ચાલો જુઓ તો આ શું છે? બંગલા। શું છે? બંગલો। તો કેટલાક લોકો સેમાં રહેતા હોય છે? જે ધનવાન લોકો છે એ સેમાં રહે છે તો કે આવા બંગલામાં। તો ત્રીજો પ્રકાર શેનો થયો? બંગલાનો। પહેલો પ્રકાર શું હતો? ઝૂંપડી। બીજો સાદા ઘર અને ત્રીજો બંગલા। હવે નંબર ચાર જુઓ। નંબર ચારમાં શું છે તો કે બહુમાળી ઇમારત। બહુમાળી ઇમારત એટલે શું તો કે જુઓ આમાં ઘણા બધા માળ છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, એવી રીતે ઘણા બધા માળની બિલ્ડિંગ છે તો આને શું કહેવાય? બહુમાળી ઇમારત। તો કે આમાં ઘરમાં કોણ રહેતા હોય છે તો કે શહેરમાં ઘણા બધા લોકો છે એ આવા બહુમાળી ઇમારતોમાં રહેતા હોય છે, આપણે એને ફ્લેટ કહીએ છીએ, કહીએ છીએ ને। તો ચોથો પ્રકાર શું થયો? બહુમાળી મકાન। ચાલો ત્યાર પછી પાછળ આગળનું ચિત્ર જોવો અને કેવો જોઈએ કે શું છે એ। ચાલો આ કોઈને ખબર છે શું છે? નથી ખબર તો જુઓ શેમાં પાણીમાં રહીએ છીએ લોકો, શેમાં રહીએ છીએ? પાણીમાં। નૌકા, નૌકા એટલે કે હોડી। જુઓ આ વહાણ જેવું, હોડી જેવું છે તો એવા શેમાં મકાન બનાવે છે? નૌકા ઘર, આને શું કહેવાય? નૌકા ઘર। પાણીમાં લોકો રહેવા માટે શું કરે છે? નૌકા જેવા આકારના ઘરો બનાવે છે અને એમાં રહે છે તો આને શું કહેવાય? નૌકા
घर। तो केटलाक लोको आवा नौका घर मां पण रही छे। तो जो पांचमो प्रकार कयो थयो, नौका घर। पेलो कयो हतो झूपड़ी, बीजो सादा घर, त्रीजो बंगला, चौथो बहुमाड़ी इमारत अने पांचमो नौका घर। चलो हवे सामेना पेज ऊपर जोवो, एमां कयो चित्र छे अने कया घरनो प्रकार छे जोवो जोई। जो तो आ सेनु चित्र छे, कया घरनो प्रकार छे? तंबू जेवो आकार छे छे। तो के आने शू कहेवाय? तंबू। तंबू से कोण वापरे, तंबू मां कोण रहे छे? तो के जे लोको पशु साथे एक जग्याए थी बीजी जग्याए वारंवार फराफरी करता होय एने आवा तंबू मां रहेवानी जरूर पड़े छे। तमे जोता हशो के गामडा मां ज्यारे कच्छी लोको आवता होय ए शू करे छे? तो के आवा नाना नाना तंबू मां बांधी अने रिये छे। केम रिये छे? तो के ए लोको शू करे छे, पशुनी साथे साथे एक जग्याए थी बीजी जग्याए जाता होय छे। एटले एमने आवा आपणा जेवा घर मां रही सके नही। आपणे आपणुं घर छे ए उपाड़ीने बीजी जग्याए लई जई शकीए न लई जई शकीए, एटले एने एवा घर बनावता नथी। तो શું કરે છે? એ આવા તંબુ બંધા બાંધી અને એમાં રહેતા હોય છે। તો છઠ્ઠો પ્રકાર કયો થયો? તંબુ। ચાલો ત્યાર પછી આગળ જુઓ। ચાલો એમાં જુઓ તમને કેવું લાગે છે? આ ઘર જેવું લાગે છે? નથી લાગતું, પણ છે શું? ઘર જુઓ, એનો આકાર કેવો છે? ગોળ છે અને આગળથી અર્ધગોળ છે। તો આને શું કહેવાય? ઈગલુ। ઈગલુથી ઈગલુમાં કોણ રહે છે? તો કે એસ્કિમો, જે શિયાળામાં બરફથી બચવા માટે આવા ઈગલુ ઘરમાં રહે છે। કોણ રહે છે? એસ્કિમો। કઈ ઋતુમાં? તો કે શિયાળામાં। શિયાળામાં બરફ પડે એટલે એ બરફથી બચવા માટે લોકો આવા ઘરમાં રહે છે। આને શું કહેવાય છે? ઈગલુ। શું કહેવાય? ઈગલુ। ચાલો ત્યાર પછી છેલ્લો પ્રકાર આપણે જોશી। જો મેં કીધું તું એ પ્રકાર આવ્યો, આવ્યો ને, સેના ઉપર મકાન બનાવેલા છે? ઝાડ ઉપર। જોવો દેખાય છે ઝાડ ઉપર? તો જંગલમાં કેટલાક લોકો છે એ લાકડાના ઘરમાં રહે છે। શેમાં રહે છે? લાકડાના ઘરમાં। ઝાડ ઉપર સિમેન્ટનું મકાન બનાવી શકાય નહીં, એટલે આપણે શેનાથી બનાવવું પડે? લાકડાથી। તો કેટલાક લોકો છે એ જંગલમાં લાકડાના મકાનમાં રહે છે। તો ચાલો આપણે આવા ઘણા બધા ઘરના જુદા જુદા પ્રકાર વિશે શીખા। કયા ઘરમાં કોણ રહે છે એ તમને બધાને ખબર પડી ગઈ। હવે આપણે એના ઉપરથી સ્વાધ્યાય કરવાનું છે। ચાલો આપણે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 સૂચના બધાએ વાંચવાની છે। સૂચના વાંચો મારી સાથે। શું કીધું છે? કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। આપણને શું કીધું છે? તો જો અહીંયા તમને કૌંસમાં બે શબ્દ આપેલા છે, બધી ખાલી જગ્યા માટે બે બે શબ્દ આપેલા છે। તો આપણે એ બંને શબ્દમાંથી જે શબ્દ અહીંયા સાચો આવતો હોય એ શબ્દ લખવાનો છે। તો ચાલો આપણે પહેલેથી ખાલી જગ્યા જોતા જશી અને લખતા જશી। તો નંબર 1ની ખાલી જગ્યા વાંચો। બરફમાંથી બનાવેલા ઘરને ખાલી જગ્યા કહે છે। ચાલો બરફમાંથી બનાવેલા ઘરને મેં કેવું કીધું હતું? ઝૂંપડી હતી કે ઈગલું હતું? તો મેં તમને કીધું હતું કે ઝૂંપડી શેમાંથી બનાવે છે? ઘાસમાંથી, અને ઈગલું બરફમાંથી। તો ચાલો કયો શબ્દ આવશે? ઈગલું। તો અહીંયા આપણે શું લખશી? ઈગલું। બરફમાંથી બનાવેલા ઘરને ઈગલું કહે છે। ખબર પડી ગઈ? બરફમાંથી બનાવેલા ઘરને શું કહેવાય? ઈગલુ। ચાલો બીજી ખાલી જગ્યા જુઓ। ખાલી જગ્યામાં બહુમાળી મકાનો હોય
છે. બહુમાળી મકાનો મેં તમને કીધું તું કઈ જગ્યાએ વધારે હોય, શહેરમાં હોય કે ગામડામાં? શહેરોમાં કે ગામડામાં? સરસ, એમાં હોય શહેરોમાં. તો શું આવશે અહીંયા? શહેરો માં. બહુમાળી મકાન એટલે આપણે ફ્લેટ કહીએ તે. ચાલો ત્યાર પછી નંબર 3 ની ખાલી જગ્યા વાંચો. જંગલમાં કેટલાક લોકો ખાલી જગ્યાના ઘરમાં રહે છે. જંગલમાં કેટલાક લોકો શેમાં રહે છે? પથ્થર કે લાકડાના ઘરમાં રહે છે? મેં છેલ્લે તમને કીધું કે ઝાડ ઉપર શેના મકાન બનાવે છે? લાકડાના. તો જુઓ અહીંયા પણ કીધું કે જંગલમાં કેટલાક લોકો ખાલી જગ્યાના ઘરમાં રહે છે, તો શેના આવશે? લાકડાના. તો ચાલો અહીંયા શું લખશી? લાકડા. લાકડાના ઘરમાં રહે છે. ચાલો લખાઈ ગઈ. ત્યાર પછી નંબર 4. નંબર 4 માં જુઓ, વાંચો. ધનવાન લોકો ખાલી જગ્યામાં રહે છે. ધનવાન લોકો ઝૂંપડીમાં રહે કે બંગલામાં? જુઓ ઝૂંપડીમાં કોણ રહે છે? તો કે ગરીબ લોકો, જેની પાસે ખાવા માટે પણ માંડમાંડ ભેગું થતું હોય એવા લોકો શેમાં રહે છે? ઝૂંપડીમાં. અને ધનવાન લોકો છે એ શેમાં રહે છે? બંગલામાં. તો શું આવશે અહીંયા? બંગલા. શું આવશે? બંગલા. ધનવાન લોકો બંગલામાં રહે છે. ચાલો લખાઈ જાય એટલે પ્રશ્ન ખાલી જગ્યા 5 આપણે બધાએ સાથે વાંચવાની છે. ચાલો વાંચો. પશુઓ સાથે ભટકતા લોકો ખાલી જગ્યામાં રહે છે. પશુ સાથે એટલે કે મેં તમને કીધું હતું કે પશુઓ સાથે ભટકતા લોકો છે એ કેવા જગ્યામાં રહે છે? તો કે ઝૂંપડી બાંધીને રહે છે કે તંબુ? સરસ, શું બાંધીને રહે છે? તંબુ. તો ચાલો 5મી ખાલી જગ્યામાં શું આવશે? પશુઓ સાથે ભટકતા લોકો તંબુમાં રહે છે. શેમાં રહે છે? તંબુમાં રહે છે. ચાલો લખાઈ ગઈ બધાને. ત્યાર પછી નંબર 6 વાંચો. એસ્કિમો ખાલી જગ્યામાં ઈગ્લુમાં રહે છે. એસ્કિમો કઈ ઋતુમાં ઈગ્લુમાં રહે છે? તો જુઓ શિયાળા કે ઉનાળા? કઈ ઋતુમાં રહેતા હતા? બરફથી બચવા માટે શિયાળા. તો ચાલો શિયાળા. એસ્કિમો શેમાં રહે છે? શિયાળામાં. તો ચાલો અહીંયા શું આવશે? શિયાળામાં. નંબર 6, એસ્કિમો શિયાળામાં ઈગ્લુમાં રહે છે. ચાલો લખાઈ ગઈ બધાને હવે ખાલી જગ્યા. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 2 જોવાનો છે. ચાલો બીજા પ્રશ્નની સૂચના બધાય વાંચી. તો શું કીધી છે જુઓ? ઘર બનાવવા માટે વપરાતી કોઈ પણ 5 વસ્તુઓના નામ લખો. મેં તમને પાઠ ચાલુ કર્યો ત્યારે કીધું હતું કે ઘર બનાવવા માટે કઈ કઈ વસ્તુ આપણે જોઈ છે. તમે બધાય ઘરમાં રહ્યો જ છો એટલે તમને બધાને ખબર જ હશે કે ઘર બનાવેલું હોય તો એમાં કઈ કઈ વસ્તુ વાપરેલી હોય છે. એક તો સિમેન્ટ. તો ચાલો પેલું લખો, સિમેન્ટ. પછી બીજું શું વાપરેલું હોય છે એની સાથે? રેતી. તો શું લખશે અહીંયા? રેતી. ચાલો ત્યાર પછી શું વાપરી છે? ઈંટો. તો ચાલો લખો, ઈંટો. પછી શું વપરાય? ચૂનો. પછી પથ્થર. તો ચાલો લખાઈ ગઈ. મારી જેમ તમારે પણ લખવાનું છે. તો આ બધી વસ્તુ શેના માટે વાપરીએ છીએ?
घर बनावा माटे। तो चलो अहीं आपणे घरना जुदा जुदा प्रकार विशे शीखी गया। हवे आवता वीडियो में आपणे आगळ कंईक नवुं भणीशुं। तो अहीं आपणे आ पाठ नंबर 8 छे ई पूरो थाय छे। अस्तु, जय हिंद, जय ભારત।